ગુરુદેવ દત્ત, હું ખબર છે .com પરથી દત્તાશ્રય આશ્રમના આચાર્ય મનન પંડ્યા. આજે આપણે સૌ રાશિઓના વિશે, ફળકથન વિશે આપની સાથે સમક્ષ છું. શનિ મહારાજની પનોતી વિશે અત્યારે ઘણાના લોકોના મનમાં વિચાર એવા આવી રહ્યા છે કે શનિ મહારાજની પનોતી ચાલે છે, શું ફળ હશે, શું ફળ નહીં હશે, અમારી રાશિમાં કયા કયા યોગ ઉત્પન્ન થાય છે, અમે કઈ દ્વિધામાં છે, કોઈ ચિંતામાં હોય, ઘણા બધા પ્રોબ્લેમ્સ અને પરેશાનીમાંથી આપણે સંકળાયેલા છે. તો દર્શક મિત્રો, આજે હું શનિ મહારાજની પનોતી વિશે અને કઈ કઈ રાશિમાં ફળદાયી થાય છે એના માટે આપણે સૌ ચર્ચા કરીએ. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંદ સંભૂતમ તન્નમામિ શનેશ્ચરમ. શનિ મહારાજ જે છે તે ન્યાયકારકના દેવ કહેવામાં આવ્યા છે. ઘણા એવો વિચાર કરે, શનિ મહારાજને જઈને વિચાર આપણે સૌ કરીએ છીએ કે ઘણાને ઘણા આપણે ગભરાઈ પણ જઈએ છીએ, પણ એવું કશું જ નથી. ન્યાયકારકના દેવ એ શનિ મહારાજ છે, જે અત્યારે મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને એક વર્ષ સુધી આ રાશિમાં રહેશે. જેમ કે 17/1/2023 સુધી શનિ મહારાજ આ જ રાશિમાં ભ્રમણ કરવાના છે. અને કઈ કઈ રાશિઓને પનોતી છે, જે નાની પનોતી છે તે આ બે રાશિઓને બતાવે છે. એક તો મિથુન રાશિ અને બીજી રાશિ છે કર્ક, તુલા રાશિ છે. અને બીજી જે મોટી પનોતી જે ચાલી રહી છે તે આ રાશિઓને છે, ત્રણ રાશિઓને બતાવી છે. એક તો ધન, મકર અને કુંભ. શનિ રાશિ પરિવર્તન પ્રમાણે ચાર પાયા બતાવવામાં આવ્યા છે. પહેલો જે પાયો બતાવ્યો છે તે સોનાનો પાયો છે. જે સોનાનો પાયો છે જે રાશિઓને તે શ્રમ પ્રમાણે ફળ પ્રાપ્ત કરવામાં બતાવ્યું છે, જેને મહેનત કરીને આગળ વધવાનું છે. આ ત્રણ રાશિઓ છે, એક તો સિંહ, મકર અને મીન રાશિ, જેને ખૂબ જ મહેનત કરીને આગળ વધવાનું છે મિત્રો. અને બીજો પાયો છે તે ચાંદીનો પાયો છે, જે સારું ફળ પ્રાપ્ત પણ કરી રહે છે. આ ત્રણ રાશિમાં એ ચાંદીનો પાયો ચાલે છે. એક તો વૃષભ, બીજી રાશિ છે કન્યા અને ત્રીજી રાશિ છે ધન રાશિ. ત્રીજો પાયો બતાવવામાં પણ આવ્યો છે, તાંબાનો પાયો ચાલી રહ્યો છે મિત્રો. સાધારણ ફળ પ્રાપ્ત થશે આ રાશિઓના જાતકને. એક તો મેષ, બીજી રાશિ છે કર્ક અને ત્રીજી રાશિ છે વૃશ્ચિક રાશિ. આ ત્રણ પાયા બતાવ્યા. આ ચોથો પાયો પણ છે, જે લોખંડના પાયા પર શનિની પનોતી ચાલી રહી છે. એમાં પણ ત્રણ રાશિ બતાવી છે, મિથુન, તુલા અને કુંભ રાશિ છે. તો દર્શક મિત્રો, આ રાશિઓએ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ અને સફળતા માટે, કાર્યક્ષેત્ર માટે હું આપને અલગ અલગ રાશિઓ વિશે આજે આ ખબર છે .com પરથી. મકર રાશિ, પરિવારિક બાબત માનસિક અશાંતિ રહે, આરોગ્યમાં આપને ખૂબ સાચવવું પડે છે. નોકરી કે વ્યવસાયમાં આપ કામકાજ કરતા હશો તો કંટાળો પણ આવશે, થાક લાગશે, પણ એની ચિંતા આપને કરવાની જરૂર નથી. ખૂબ મહેનત કરી ખૂબ આપ આગળ વધી શકો છો. કોઈ પણ કાર્ય કરો તો જોઈ વિચારીને કરજો, શાંતિથી કાર્ય કરજો. નાણાકીય આયોજન, પૈસાનું લેવડ દેવર ધ્યાનથી કરજો, આપના પૈસા ફસાઈ શકે છે. ગાડી ખૂબ ધીમે ચલાવજો. ઘરમાં કંકાસ થતો હોય તો એનાથી દૂર રહેજો. વિદ્યાર્થી વર્ગને પણ ઇતર પ્રવૃત્તિમાં ભણવામાં રસ ઓછો રહી શકે છે. સરસ્વતી માની ઉપાસના કરજો, હનુમાન દાદાની પણ ઉપાસના કરજો, શનિ મહારાજની ઉપાસના કરજો, ખૂબ ફળદાયી થશે. આપને ખૂબ આગળ વધવામાં પરિશ્રમ કરવો વધુ પડે છે, એટલે આપની રાશિના મિત્રોએ ખૂબ ધ્યાનથી કાર્ય કરજો, હનુમાન ચાલીસાના પાઠ કરજો, આપના જીવનમાં ખૂબ ફળદાયી થશે. આ રાશિના દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે આપ શ્રદ્ધા રાખજો, ધીરજ રાખજો, શાંતિ રાખજો. કોઈ વિચાર આગળ વધીને ઉતાવળમાં કોઈ વિચાર કરશો નહીં. ખૂબ આપની રાશિઓમાં પ્રગતિ થશે જ, શનિ મહારાજની કૃપા આપની પર રહેશે જ. શનિ મહારાજ એક ન્યાયના દેવ છે. શનિ મહારાજ, એવું વિચાર આપણને આવી શકે છે કે શનિ મહારાજનું આપણે કોઈ ચિંતા હોય ને તો એ આગળ પણ વધારે છે. એવું નથી કે આપણને દુઃખ જ મળે, પણ શનિ મહારાજ, કોઈ ભગવાન કોઈને દુઃખ આપતા નથી, એ સુખ જ આપે છે. પણ એવું કહેવાય છે કે જેવા કર્મ કરીએ ને એવું ફળ પ્રાપ્ત થાય છે. પણ સારા જ કાર્ય કરજો, વૈદિક ધર્મને આગળ રાખજો, ભગવાનની ભક્તિ કરજો, બ્રાહ્મણ પાસે પૂજન કરાવજો અને આપ આગળ વધજો. બને ત્યાં સુધી
ગ્રહ ગોચરના ગ્રહો બદલાઈ રહ્યા છે, તો એ રાશિમાં પનોતી આવે એટલે ઘણી તકલીફ પડે, એ રાશિ પાછી જતી રહી, એ ગ્રહ બદલાઈ જાય એટલે પાછું એ રીતના થશે. પણ જે જે રાશિઓને છે એ લોકોએ ખૂબ ધ્યાન રાખવું આપ સ્ત્રીઓને જરૂરી છે, અને કોઈ વિચાર ખોટા કરશો નહીં, ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખજો. શ્રદ્ધાથી ભગવાન આપણું કાર્ય કરે જ છે, જ્યારે મનમાં શ્રદ્ધા હોય ને ત્યારે ખૂબ ફળ મળે જ છે, એટલે કોઈ ચિંતા કરવાની આપ ના રાશિઓને જરૂર નથી, ચિંતા ન કરશો. ને કંઈ પણ હોય, કંઈ કાર્ય એવું હોય તો ધ્યાનથી કરજો. તમારી ટીવી સ્ક્રીન પર અમારો મોબાઈલ નંબર આવી રહ્યો છે, કંઈક હોય તો જાણકારી મેળવવી હોય તો કાર્યાલયનો સંપર્ક કરજો અને એમની વિશેષ વધારે માહિતી દર્શાવજો. ગુરુદેવ દત્ત.